પોરબંદરના ઝાવર વિસ્તારમાં વધુ એક ફિશ ફેક્ટરીના શ્રમિકો બીમાર પડવા મામલે ફૂડ પોઈઝનિંગ નહીં પરંતુ ખારા પાણીની માછલી ખોરાકમાં લેતા બીમાર પડ્યા હોવાનું ફેક્ટરીના કર્મચારીએ સરકાર ઓફિસરને નિવેદન આપતા અનેક ચર્ચાઓ જાગી છે. પોરબંદરના ઝાવર વિસ્તારમાં આવેલા અમર સી ફૂડ કંપનીમાં 5 શ્રમિકોને ઝાડા ઉલટી થતાં સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ સાંજે વધુ 2 શ્રમિકોની પણ તબિયત લથડતા તેને પણ સારવારમાં લાવવામાં આવ્યા હતા. 4 દિવસ અગાઉ પણ આ વિસ્તારની ફિશ ફેક્ટરીમાં ઝાડા ઉલટીને કારણે એક શ્રમિકનું મોત થયું હતું, જ્યારે 12 શ્રમિકોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, જે તમામને ફૂડ પોઈઝનિંગની અસરને કારણે બીમાર થવાની શક્યતા વર્તાઈ રહી હતી. પરંતુ ગઈકાલના બનાવ અંગે અમર ફેક્ટરીમાં ફરજ બજાવતા જગદેવ પ્રેમજીભાઈ ખુદાએ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં તેવું જાહેર કર્યું છે કે તેની કંપનીના ક્વાર્ટરમાં રહેતા ઓરિસ્સાના 7 મજૂરો જ્યોતિષ કુંડલેના અગસ્ટિન કુંડલેના ઉંમરવર્ષ 25, સંજય કિશન થેલકોગુટી બારઘાટ ઉંમરવર્ષ 32, સાગર કિશન સંતોરા કિશન ઉંમરવર્ષ 19, જીતુ મુંડા ટીકેશ્વર મુંડા ઉંમરવર્ષ 23, પ્રદીપા મુંડા ખાટુ મુંડા જગબંધુ પ્રધાન ઉંમરવર્ષ 23, પિંકી કિશન ઈશ્વર કિશન ઉંમરવર્ષ 22 વગેરે કાયમી ધોરણે મીઠા પાણીની માછલી ખાવાની આદત હતી. પરંતુ તારીખ 22 ઓગસ્ટની રાત્રે તમામ શ્રમિકોએ સુરમાઈ નામની ખારા પાણીની માછલી અને ભાત ખાધા હોવાથી પેટમાં દુખાવો ઉપડતા સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે જગદેવભાઈએ મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા શહેર સર્કલ ઓફિસર ધીરેન્દ્રભાઈ સાલવી સમક્ષ પણ આ નિવેદન આપ્યું છે, જેના પગલે અનેક ચર્ચાઓ જાગી છે. કારણ કે મોટાભાગના મત્સ્ય ઉદ્યોગો સાથે જોડાયેલા શ્રમિકો દરિયામાંથી ફિશિંગમાં આવેલ માછલીઓનો જ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે, ત્યારે આટલા વર્ષોમાં દરિયાઈ માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કરવાથી કોઈ શ્રમિક બીમાર પડ્યાનું અગાઉ ક્યારેય બન્યું નથી. ત્યારે એકસાથે 7-7 શ્રમિક દરિયાઈ માછલી ખાવાને કારણે બીમાર પડ્યાનું જાહેર થતાં વિવિધ ચર્ચાઓ થઈ રહી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.